નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોવિંદ કાકતી, હું ગીતાંજલિ વિદ્યાલય તરફથી. આજે ધોરણ 8માં સમાજમાં ચર્ચા કરવાની છે, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857, એટલે કે કરીબ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતમાં બ્રિટિશે પોતાનું સામ્રાજ્ય કેવું વધાર્યું હતું એની ચર્ચા આપણે કરવાની છે. પહેલા પાઠમાં એટલે કે ભારતમાં યુરોપિયન પ્રજાનો અને ભારતના બ્રિટિશ સત્તાનો ઉદય એની આપણે ચર્ચા કરી હતી. તો એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી હતી અને બે યુદ્ધની આપણે ચર્ચા કરી હતી, એક પ્લાસીની યુદ્ધ અને એક બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધમાં આપણે એ જોયું હતું કે બંગાળનો નવાબ જે હતો મીર જાફર, એ સોરી બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો. સિરાજુદ્દૌલા આમ ખૂબ જ શક્તિશાળી શાસકમાં માનવામાં આવતો હતો અને એ જે પ્લાસીનું યુદ્ધ હતું એ પ્લાસીના યુદ્ધમાં મીર જાફર મુખ્ય માનવામાં આવતો, કેમ કે પ્લાસીનું યુદ્ધ જે કરવામાં આવ્યું એ સુપ્રમ થયું એની ચર્ચા જે તે લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છે. થોડી ઘણી ઝલક તમને દેખાડું કે એ જે અંગ્રેજ હતો એ અંગ્રેજ અધિકારી આજે બંગાળના પોતાની કોઠીની સુરક્ષા માટે રાજાની પરવાનગી લીધા વિના, એટલે કે નવાબની પરવાનગી લીધા વિના એને કિલ્લેબંધી કરી, તો નવાબને વાત ગમી નહીં, એટલે એને શું કર્યું, તો એને નવાબને કીધું કે નવાબે એની કિલ્લેબંધી તોડી નાખી, એને એકલા હાથે અંગ્રેજોને પરાસ્ત કર્યા. હવે આ વાત છે, ચેન્નઈમાં રહેતો રોબર્ટ ક્લાઇવ ને વાત મળી ચૂકી કે અમારી સિંહ માટે તમે આવો, અંગ્રેજ એવું કીધું, અંગ્રેજ છે તરત મદ્રાસથી બંગાળ નીકળી ગયું નાની સૈન્ય લઈને. યુદ્ધ પણ થયું પણ છતાં પણ એને એમ થયું કે આ રોબર્ટ ક્લાઇવને એવી રીતના હરાઈ શકવા માટેનો આપણી પાસે કોઈ વિકલ્પ નથી, આ વ્યક્તિ હશે નહીં, એટલે એને દગાખોરથી હરાવવો પડશે. એટલે એનો જે મીર જાફર હતો એ મીર જાફરને એવું કીધું કે તું તારા રાજાનો સેનાપતિ છે, તું હરી જા, હું તને બંગાળનો નવાબ બનાવી દઈશ. આ લાલચમાં એની સાથે શેઠ અમિતચંદ જેવા માણસો પણ હોય છે, દુર્ગાદાસ જેવા માણસો હોય છે, એની સાથે ભળી ગયા અને બંગાળનો નવાબ આજે મીર જાફરને બનાવશે એવી લાલચ એને આપવામાં આવી છે. એ લાલચ આપી એટલે જેવી રીતના નક્કી કર્યું હતું મુર્શિદાબાદથી 18 કિલોમીટર જે પણસા ગામમાં પ્લાસી નામના મેદાનમાં પ્લાસીનું યુદ્ધ કરવામાં આવ્યું હતું. યુદ્ધમાં જે રીતે નક્કી કરેલું હતું એવી રીતના આખો દિવસ ચાલવાનું, એટલે યુદ્ધ માત્ર 18 દિવસમાં પતી ગયું. બંગાળના નવાબને પકડીને એની હત્યા કરવામાં આવી. બંગાળના નવાબ તરીકે શરતો મુજબ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. એને બંગાળના નવાબ બનાવ્યો, ત્યાંથી પણ પૂરી નથી થઈ જતી, પણ બંગાળના નવાબ બનાવ્યો એટલે કહેવા પૂરતો જ એને બંગાળના નવાબ બન્યો, બાકી બધું સંચાલન કરતા હતા. એટલે બંગાળના નવાબ પાસે જુદા જુદા બહાના હેઠળ એની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન ભેગું કરાવવામાં આવ્યું કે અમારે અહીંયા જોયું છે, સૈન્યમાં જોયું છે, ફલાણા જોયું છે, અહીંયા કેવી બંદી કર્યું છે, આમ કર્યું છે, એમ કરીને પાસે પૈસા કઢાવી લીધું. છતાં પણ અંગ્રેજોને વધારે લાલચ ઉત્પન્ન થાય છે, વધારે લાલચ ઉત્પન્ન થાય અને મીર જાફર આડાઓ થતો હતો, એટલે હવે મજા આવી નહીં. એટલે થયું શું, તો કે મીર જાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો છે. મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો એટલે અંગ્રેજોને એમ કે આ મીર કાસિમ છે એ મારે યુદ્ધ કરશે, પણ એ મીર જાફર કરતા વધારે મહત્વકાંક્ષી નીકળ્યો, એને અંગ્રેજો કે એમ એની વ્યવહાર કરવો નહોતો, એટલે અંગ્રેજોને ખબર પડી કે આ વ્યક્તિ અમે કહીશું એમ નહીં કરે, એટલે એને વળી પાછું મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, મીર કાસિમને કાઢી નાખ્યો. આ પણ મીર જાફર તો મીઠા વગરનો હતો, એને સીધું પદ પાછું કાઢી નહીં હતો, વળી પાછું આવી ગયો, એને કઈ ખબર પડી નહીં, એને કઈ વાંધો ના, એને કાઢી નહીં કરો ફરી વાર કરી દે. મીર કાસિમ રહ્યો, એ મીર કાસિમ નામનો વ્યક્તિ જે હતો એ મીર કાસિમને આ બાબત ન ગમી, એટલે ગયો અવધના નવાબના શરણે. ત્યાં બાદશાહ શાહઆલમ બેઠા હતા અને આ ગયો મીર કાસિમ. એ બાદશાહ શાહઆલમ, અવધના નવાબ અને મીર કાસિમ ત્રણેય અંગ્રેજના વિરોધી હતા અને અંગ્રેજના વિરોધી હતા એટલે એને કહ્યું શું, તો કે અંગ્રેજના વિરોધી હતા એટલા માટે થઈને એને આજે અમની સામે સંયુક્ત સેનાએ બક્સર મુકામી બક્સરના યુદ્ધમાં અંગ્રેજ સામે યુદ્ધ જાહેર કર્યો. છતાં પણ અંગ્રેજોની સામે આની સંયુક્ત સેના હરી જઈ અને બંગાળને
બંગાળ બિહાર અને ઓડિશા અને દિવાળી સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થઈ અને 24 પરંગણાની જહાંગીર પણ પ્રાપ્ત થઈ. આ બંને યુદ્ધની આપણે ચર્ચા કરી છે. અત્યારે આપણે પ્રાચીન યુદ્ધના બાદ જે મિરજાફરને હટાઈને અંગ્રેજોએ મીર કાસમને નવાબ બનાવ્યો એના શાસનમાં બંગાળ છે એ કરમુક્ત અને ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાંકું કર્યું. આથી અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. બક્સરના યુદ્ધના મેદાનમાં અંગ્રેજોની જીત થઈ અને ત્યારબાદ કલબ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. તમને સમજાવો શું થયું. એક થયું પ્લાસીની યુદ્ધ. પ્લાસીની યુદ્ધમાં બંગાળનો નવાબ કોણ હતો? બની ગયા પછી યુદ્ધ થઈ ગયા પછી કે મિરજાફર. એટલે મિરજાફર તો લાલાજી આવી ગઈ બરોબર છે. એટલે મિરજાફર છે એ બંગાળનો નવાબ બન્યો. હવે તો કે મિરજાફરને હટાવ્યો અને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો અને યુદ્ધ બાદ થોડો ટાઈમ રહ્યો પછી બંગાળનો નવો નવાબ કોણ? તો કે મીર કાસિમ. તો મીર કાસિમ એ છે મિરજાફરને હટાવ્યો મીર કાસિમ, કેમ કે અંગ્રેજોને વધારે લાગે છે. એટલે મિરજાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ એના શાસનમાં એટલે કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો એના શાસનમાં આખું બંગાળ કરમુક્ત થઈ ગયું અને કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાંકું કર્યું. એટલે અંગ્રેજોને એ બાબત પસંદ પડી નહીં અને શું કરવું જોઈએ, નવાબ બની ગયા એની પાસે સત્તા આવી ગઈ અને નવાબે જાહેર કરી દીધું કે આજથી બંગાળમાં કોઈ વ્યક્તિ કર ભરશે નહીં. નવાબ હતો કે એનું માનવું, પણ અંગ્રેજોને આ બાબત ન કહી. એટલે માટે થઈને અંગ્રેજોએ બક્સર મુકામે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં ત્રણ જણા તમે હમણે જ કીધું, એક મીર કાસિમ, પછી અવધના નવાબ અને શાહ આલમ બાદશાહ શાહ આલમ, આ ત્રણેય જણા સંયુક્ત સેનાથી બક્સર મુકામે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. એમાં અંગ્રેજો જીતી ગયા એટલે બાદશાહ શાહ આલમ અને અવધના નવાબ પાસે શરણાગતિ સ્વીકારી. એટલા માટે શરણાગતિ સ્વીકારી અંગ્રેજો એની પાસે અમુક પ્રદેશો પડાય, અમુક વસ્તુ પડે. શું કહેવું, તો કે બક્સરની યુદ્ધ એમણે જીતી ગયા. ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી અને સંધિ મુજબ અવધના નવાબે કંપનીની 50 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. કોણે? તો કે અવધના નવાબે. જો હું સમજાવું, અવધના નવાબ અને બાદશાહ શાહ આલમ આ બંને શું કહે, તો કે સંધિ સ્વીકારી. કેમ કે હરી ગયા એટલે હવે અંગ્રેજ કે એમ કરવું પડે, એટલે આપણે સંધિ સ્વીકારી. એટલે સંધિ સ્વીકારી એમાં અવધના બાદશાહે 50 લાખ રૂપિયા આપવા. કોને? કંપનીને 50 લાખ રૂપિયા ભણી દેવા, પ્લસ મુઘલ બાદશાહ શાહ આલમે બીજાને એટલે કે કંપનીને વાર્ષિક 26 લાખની ખરણી આપવાની અને વાર્ષિક પૈસા આપવાના. શાહ આલમને વાર્ષિક આપવાના 26 લાખ રૂપિયા, 26 લાખની વાર્ષિક ખરણી આપવાની. મુઘલ બાદશાહ અવધના નવાબને 50 લાખ રૂપિયા કંપનીને આપવાના અને બાદશાહ શાહ આલમને 26 લાખ રૂપિયા આપવાના. કેમ? કેમ કે બક્સર મુકામે આ લોકો હરી ગયા અંગ્રેજ સામે, એટલે અંગ્રેજી આ બંને અમને શરણાગતિ સ્વીકારી લીધી. શરણાગતિ સ્વીકારી એટલે કંપની કે અમે સીધી શરણાગતિ નહીં સ્વીકારી પડે નહીં, તમારા અમને અમુક પ્રકારની રકમ આપવી પડશે અને એ રકમ આવતા માટે 50 લાખ રૂપિયા આપવાના અને બાદશાહ સાહેબને 26 લાખ રૂપિયા આપવાના. અને તેના બદલામાં એટલું તો આવ્યું એ સિવાય એને બંગાળ બિહાર અને ઓડિશા ને દિવાની સત્તા આપવાની અને 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દિવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ અને જેટલા લડતા હતા એ તો બધા દૂર થઈ ગયા
વૈધાતા એની સામેથી એને લડવાનું હતું અને બંગાળમાં અંગ્રેજી બ્રિટિશ શાસનનો પાયો નાખી દીધો હતો. આટલી ચર્ચા છે યુદ્ધ પછી હતી. એ યુદ્ધ થયા પછી હરી ગયા પછી શું થયું હતું એની ચર્ચા તમને એમને પાછળ કહી કે ટૂંકા યુદ્ધ હરી ગયા પછી થયું હતું. જોઈ લઈએ કે કોણ પોલીસે શું કર્યું એના સમયમાં. તો કે અંગ્રેજી કંપનીમાં આવકનો વધારો કરવા માટે ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થાની દાખલ કરી. એટલું બધું મેળવ્યું તોય હડકાયા જેવા પેટ નહોતું ભરાતું, બરાબર. એટલે એને પાછી નવી હજી નવી આવક ઊભી થાય એટલા માટે કોણ પોલીસે નવી પદ્ધતિ દાખલ કરી અને એ રીતે જમીન મહેસૂલ. કેવી રીતે આપવાનું જમીન મહેસૂલ? તો કે જમીન વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવાનો હતો. જે જો ઇજારાદારો હોય તો ઇજારાદારો એમની પાસેથી કરાર કરવાનો હતો અને એ કરાર કયો? દાખલા તરીકે જમીન મહેસૂલ કરવા માટે, તો જમીનનું મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો પાસેથી કરાર કરવાનો હતો. કોણ કર ઉઘરાવશે? કર ઉઘરાવવાનો માણસ નહોતો માટે કરાર કરવાનો હતો કે આ વ્યક્તિ બંગાળમાંથી ખેડૂતો પાસેથી કર વસૂલ કરશે. એ કર કયો વ્યક્તિ વસૂલ કરશે એની બોલી લગાવવાનું હતું કે જે બોલી વધુ, જે બોલીમાં વધુ રકમ આપે એને મહેસૂલ ઉઠાવવાનો વિચાર આપવામાં આવતો. એક બે ત્રણ ચાર પાંચ જણા ઉભો તો પાંચ માંથી કોને વધારે બોલી બોલાવવામાં આવે છે, કોની વધારે બોલી બોલાવવામાં આવે છે એને બંગાળમાંથી ખેડૂતો પાસેથી કર ઉઘરાવશે અને એ બધી રકમ કંપનીને આપશે એની વ્યવસ્થા કોણ પોલીસે દાખલ કરી. અને ઇજારાદારો માટે દસ્તાવેજોમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આજે આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થા નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય કે વધુ આવક, વધુ ને વધુ આવક ઊભી થાય અને ખેડૂતોને વધારેમાં વધારે શોષણ કરવામાં આવતું. એટલે જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો કરવામાં લાવવા માટે ભારતના ગવર્નર જનરલ તરીકે કોર્ન વોલિસની નિમણૂક કરવામાં આવી. ભારતમાં કોર્ન વોલિસ કેવી રીતે આવે એની ચર્ચા તમને કરેલી છે, બરોબર છે. એમ કે આમાં તો શું હતું કે જે વધારે બોલી બોલે એને કર ઉઠાવો. હવે વધારે બોલી બોલે એને શાસન એને કર ઉઠાવવાની સત્તા આપવા, પણ પછી એ કર ઉઠાવવાનું, પણ જો મને સત્તા મળી હોય તો હું શું કરું? સત્તા તમે મને આપી છે, સત્તા આપી એટલે હવે મારે શું કરવું? તો કે કંપનીને હું વધારેમાં વધારે પૈસા કમાવીને દેવો ને મારે. વધારે ને વધારે પૈસા ક્યાંથી આવે? તો એ કંપની આપે, ખેડૂતો આપે. તો એટલે ખેડૂતોને વધારેમાં વધારે શોષણ થયું અને બને ત્યાં સુધી બધો જ ભાગ એને લઈ લેતા. આ પ્રથા હતી અસહ્ય બની એટલે આ પ્રથાને ચાલુ રાખવાની, પણ એમાં સુધારો કરવા માટે નવો વ્યક્તિ આવ્યો અને એ એટલે કોર્ન વોલિસ. કોર્નવોલિસ નામનો નવો વ્યક્તિ આવ્યો જેને જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથામાં સુધારો કર્યો અને એને પહેલું જ નામ આપ્યું કાયમી જમાબંધી. કાયમી જમાબંધી શું હતું? તો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો એટલે કે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. એક સમય ભારતનો ગવર્નર જનરલ હતો ત્યારે જમીનદારને જમીનના અને મહેસૂલના, જમીન મહેસૂલના હક આપવામાં આવ્યો. જેની પાસે જમીન હોય એ જમીનનો હક અને જમીન મહેસૂલનો હક પણ અપાયો. તેમણે સરકારના એજન્ટ તરીકે જ કામ કરવું. કોને? તો કે જેની પાસે જમીન છે એની જમીનનો હક પૂરેપૂરો આપવાનો અને જમીનનું મહેસૂલનો હક આપવાનો. તમે સરકારના એજન્ટ છો, તમે તમારી જમીન તમારી જેટલો કર થાય ખેડૂતે મને દઈ દેવો. જમીનદારે જમીન મહેસૂલના 9% સરકારને જમા કરાવવા અને 1% પોતાને રાખવાનો. શું કહેવું? કે જમીનદારે 10% પાડવાનો, 10% માંથી 9% સરકારને દેવાનો અને 1% ખેડૂત રાખશે. અને સીધું આવતી રીતના છે કે 100 મણ ઘઉં થયા તો 9 મણ ઘઉં, 100 મણ થયો તો 90 મણ ઘઉં સરકારને લઈ લેવાનું, 1 મણ એટલે કે 10 મણ ઘઉં તમે ખેડૂત રાખી શકશે જો 100 મણ ઘઉં થાય તો. ને કે 10 મણ થયા હોય 9 મણ અંગ્રેજમાં જાય, 1 મણ જ ખેડૂત રાખી શકે. ખાવા પીવા ભરીમાની વાવા થાય, વિચાર કરો એટલું બધું શોષણ એ સમય કરવામાં આવતું હતું.
આ પદ્ધતિમાં ખેડૂતનું તો શોષણ જ થાય, 90 મણ થાય તો 90 મણ થાય તો 90 મણ તો સરકારને દે દે તો એ ખાય વાવે શું ફરી વાર પાછા ન વાવે વાવે ન વેતન છોડવાનું નહીં કર તો ફરી જ દેવો આ પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થયું કારણ કે તેને નિશ્ચિત કરેલો મહેસૂલ જમીનદારને તો આપવું જ પડતું હતું એટલે જમીનદાર તેના પર જુલ્મ કરીને પણ ખેડૂત પાસેથી પૈસા વસૂલ કરાવતો દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરવામાં આવતી તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી જો કે શરૂઆતમાં જમીનદારે થોડું સહન કરી નક્કી કર્યા મુજબ મહેસૂલ આપ્યો જે મહેસૂલ ન ભરી શક્યા એમની જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા સરકારને ખેડૂતોના વિકાસમાં રસ રહ્યો નહીં પરિણામે બંગાળના ખેડૂતોના ઘણા મિત્રો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતો જે બંગાળ કંગાળ બની ગયું એક સમય અન્ન ભંડાર બનાવ્યું આજે એ જ બંગાળ આજે એકદમ કંગાળ બની ગયું અને ત્યારે કોણ મળીને ખબર પડી ગઈ કે ખેડૂતો હવે પોતાની પાસે કાંકે દરેક વખતે દરેક ઋતુ તો સરખી હોય નહીં એટલે એટલું બધું ઉત્પાદન નહોતું થતું અને કદાચ થાય તો મોટો ભાગ છે એ સરકારમાં જમા કરાવી દેવો મહેનત કરી કરી રડી દેવાનો હતી વાત હતી આખી એટલે હવે ખેડૂતે શું કર્યું કે જમીન નથી રાખી જમીન દઈ દીધા હતી સરકારને આ બધું તમારે જેટલો દર કર લેવો રડી એટલે અંગ્રેજોને એમ થયું કે ભારતના ખેડૂતોમાં કઈ રહ્યું નથી અને કર ન ભરતો માર ખાઈ લે બીજું કઈ કરતા નહીં કોણ મળે છે એમ તે જવા દેને હવે આમાં કઈ રહ્યું નથી એટલે એક સમય આજે બંગાળ છે સમૃદ્ધિના ટોચ ઉપર હતો આજે અંગ્રેજો નામના નીચ વ્યક્તિ એને ભંડાર છે અંગ્રેજ નામના વ્યક્તિ આજે એને અન્ન ભંડારનો છે કંગાળ બને એ ખબર બંગાળ પછી આ બધું કામ કોણ કરી શકે પછી આવે છે થોમસ મુન્રો થોમસ મુન્રો અને એ એટલે રૈયત વાળી પદ્ધતિ કઈ અપનાવી એને રૈયત વાળી પદ્ધતિ તો 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ થઈ ક્યાં ઈસવીસન 1820માં કઈ જગ્યાએ મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિની શરૂઆત કરવામાં આવી શું છે આ રૈયતવાળી તો એને પ્રણેતા કોણ તો કે થોમસ મુન્રોએ ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિ શરૂઆત કરી એ સમયમાં મદ્રાસના ગવર્નર થોમસ મુન્રો હતા આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો જો જેટલું સારું છે ને એટલું પાછળ ખરાબ છે એટલો બધો સારો નહોતો આ વ્યક્તિ પણ રૈયતવાળી પદ્ધતિમાં શું જમીનદારને જમીનનો માલિકી હક આપવામાં આવ્યો જમીનદારને શું આપતો તો કે જમીન ખેડના જમીન ખેડું છું તો જમીન ખેડનારને જમીનનો માલિકી હક આપવામાં આવતો શું આપવામાં આવતો માલિકી હક એટલે કે જમીન ખેડનારને જમીનનો માલિકી હક પ્રોવાઈડ કરવામાં આવતો સરકારની શરત મુજબ ખેડૂતે જમીનનો મહેસૂલ ચૂકવવો તમને જમીન જમીન ખેડો તો તમને જમીનનો માલિક હક આપી દીધો એનાથી એ વાત પૂરી ન થઈ જાય માલિકે કાપ દે તમે શું આપો બધું ઉગી જવું માલિકે કાપ દીધો હું જમીન ખેડું તો મને જમીનનો માલિક હક આપ્યો બરોબર એક વિચારો જે આ લોકોનું ભણી છું હું સમજાવું કે તમે જમીન ખેડો 20 વીઘાની જમીન તમે ખેડો છો તો એને તમે માલિક પણ પછી એને તો કર નક્કી જ કર્યો તો પછી ચૂકવવાનું તો એમાં કંઈ થાય ન થાય એને નહીં જોવો એ તમારે કર ગમે એથી લેવાનું પછી કર ચૂકવવાની પદ્ધતિ તો ચાલુ જ હતી એટલે આ પ્રથાથી જમીનની માલિકીનો હકનો કોઈ ફાયદો તમને તમને ખબર પડે છે ને એટલે કે તમે હું તમને 50 વીઘાનો માલિક બની દો જાઓ તમારે મને 9% ભાગ નવમો ભાગ તમારે દર વર્ષે મને દઈ દેવો તમારે જે કરવી કરજો બોલો દઈ શકો તો તમે જમીનનો હક આપવાનો અર્થ શું થાય એનો કોઈ અર્થ રહે નહીં એટલે જમીનનો વધારે પડતો મહેસૂલ સરકાર ઈચ્છે ત્યારે જમીનના મહેસૂલનો વધારે કરે એટલે કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તોય પણ રૈયતે જમીનનો મહેસૂલ આપવો પડતો લોકો રૈયત એટલે લોકો લોકોએ તો જમીનનો મહેસૂલ ચૂકવવો પડતો એટલે જમીનનો હક આપ્યો એનો કોઈ જ ફાયદો ઉભો થયો નહીં
બરાબર છે સમજાય છે કે નથી સમજાય પછીની પદ્ધતિ આ છે મહાલવારી પદ્ધતિ તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો હતો હોલ મેન્કેજી નામના અંગ્રેજ અધિકારી 1822 માં મહાલવારી પદ્ધતિની દાખલ કરી છે 1822 માં 1820 માં રેકોર્ડ કરી છે અને 1822 માં મહાલવારી પદ્ધતિ કઈ પદ્ધતિ મહાલવારી પદ્ધતિની શરૂઆત 1822 માં કરવામાં આવેલી મેન્કેજી નામના વ્યક્તિએ બ્રિટિશ મહેસૂલ દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો મહાલ ક્યાં વપરાતો ગામ કે ગામના સમૂહ માટે મહાલનો એકમ એટલે કે ગ્રામ અથવા ગ્રામનો સમૂહ થતો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહનો સમાવેશ કરવામાં આવતો મહાલવારી પદ્ધતિમાં મારી પાસે 200 વીઘા જમીન હતી એમ નહીં પણ આખા ગામના વતી જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતો આ પદ્ધતિમાં આખા ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરનું ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ એક જમીનનો મહેસૂલ નક્કી કરશે એવું નથી કે તમારી પાસે વધારે હોય તો તમારે મને વધારે દેવું એમ નહીં પણ આખા ગામનું સર્વેક્ષણ કરવું જેટલા ખેતી કરે છે એ ખેતી વતી આજે એમને કેટલી રકમ જમીન મહેસૂલ ચૂકવવાનો એ આખા ગામનું સર્વેક્ષણ કરીને નક્કી કરવામાં સમજાય છે અને આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિને ઉપરાંત જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને આપવામાં આવતી ગામના મુખી આપણે જેટલા ભણ્યા ગામના મુખીને સરપંચ તરીકે ઓળખવામાં સરપંચે સરપંચને કહી દે કે ભાઈ આખા ગામમાં તારે એટલું મહેસૂલ ભેગું કરીને દેવો બધા આ મહાલવારી પદ્ધતિમાં ગામના સમૂહે ભેગું થઈને બધું મહેસૂલ નક્કી કરેલું હોય એટલું સરપંચ નહીં દેવું સરપંચી અંગ્રેજને દયા તો અંગ્રેજો છે પરંપરાથી ચાલી આવેલી જમીન મહેસૂલમાં મૂળભૂત ફેરફારો કર્યા પરિણામે ભારતીય ગામોની સ્થિરતા સ્વાયત્તતા સત્યતા છીનવી થઈ ગઈ હું ગમે કરી જમીન મહેસૂલ ઉઘરાવીને પાડી દેવાનો પ્રયત્ન કરવામાં આવતો 1765માં બંગાળમાં દેવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારી પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું બહુ વિચારવા જેવી વસ્તુ છે કે 1765માં આજે બંગાળની દીવાની સત્તાને પ્રાપ્ત કરી લીધી અને બંગાળમાંથી યુરોપમાં નિકાસ કરવામાં આવી હતી એટલે કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી કે તમે ગમે એમ કરો કે આપણે 1/4 થી 31/3 સુધીમાં વાર્ષિક અને 12 મહિનાની આવક આપણને કેટલી થઈ છે બંગાળમાંથી એ માહિતી ભેગી કરો અને કહો કે સાહેબ આપણને વર્ષે આટલી ઇન્કમ મળે છે માત્ર બંગાળમાંથી અને કેમ એને માહિતી એકઠી કરી કારણ કે બંગાળમાંથી ના યુરોપમાં માલની નિકાસ કરવામાં આવતી હતી એટલે મોટા ભાગની ખેત પેદાશો ઉપરની આ કોર્નવોલિસ થોમસ મૂળો મેન્કેજી નામના અંગ્રેજ અધિકારી વધારેમાં વધારે કદ ઉઘરાવી મોટા ભાગની આવક પ્રાપ્ત કરેલી હતી હવે એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે ભારતમાં ખેતીની સ્થિતિ કેવા પ્રકારની હતી બરાબર છે તો આટલી ચર્ચા છે એ તમારે રાખવાની છે તમારે છે આજે ભારતમાં બહુ ત્રણ પદ્ધતિની ચર્ચા તમને મેં કરી છે કે હયાતવાળી હોય કે મહાલવારી પદ્ધતિ હોય કે પછી કોર્ન વોલિસ કે કાયમી જમાબંધી નામની પરિસ્થિતિ હોય તો આ ત્રણ પરિસ્થિતિમાંથી જમીન મહેસૂલ જે ચૂકવવામાં આવતું એ મહાલવારી પદ્ધતિમાં સારું હતું જે તમે સામ્યથી જે તમે ચોક્કસ કે સ્પષ્ટ રીતે શીખી શકો છો કેમ કે મહાલવારી પદ્ધતિમાં એવું હતું કે આમાં ગામનો સમૂહ ગામનું સર્વેક્ષણ કરે કે 5000ની વસ્તી છે તો 5000ની વસ્તીથી આજે 5000ની વસ્તી હતી એટલે એમને કર ચૂકવવાનો છે એટલે કોકની પાસે ન હોય તો કોક બીજા વ્યક્તિને આપી દે કે જેથી પછી આવતા મહિને એનું ચૂકવી દે એટલે મહાલવારી પદ્ધતિ છે એ એમ રીતે સારી કહેવાય કે આખા ગામ પરથી ચૂકવવાનું રહેતવાની પદ્ધતિમાં શું હતું કે તમને જમીનનો હક આપી દે પણ પછી જમીને નક્કી કરેલો અંગ્રેજો નક્કી કરેલો મહેસૂલ તો તમારે ચૂકવવાનો છે એટલે તમને જમીનનો હક આપે તો તમે કરી શું લો આમાંથી ફાયદો શું થાય કોઈ પ્રકારનો ફાયદો થશે નહીં આગળ ચર્ચા કરીએ તો આજે કાયમી જમાબંધી હતી એ કાયમી જમાબંધીમાં આપણને ખેડૂતને ખેતીના હક આપવાના પણ હું જેટલું ઉત્પાદન કરું એનો નોમો ભાગ તો
એક ભાગ જ મારે રાખવું, તો એમાં પણ ખેડૂતને કઈ વળતો નહોતો. એટલે ગમે તેમ કરીને ભારતને આજે ખેડૂતને વધારાના વધારે શોષણ કરીને ભારતને પછાડવાનું કામ જ આ અંગ્રેજ નામના વ્યક્તિએ કરેલું છે. એટલું બધું શોષણ કરેલું છે અને ભારતને છે સોની ખીચડિયા કહેવાતું આજે નાશ પામ્યું. એટલે જ ભારતની ખેતીની સ્થિતિની ચર્ચા હવે પછીના ભાગ બેમાં આપણે ચર્ચા કરવાની છે. આ હતો તમારો ભાગ એક. હવે ભાગ બેની ચર્ચા આપણે ખેતીની સ્થિતિ જે સમયે વરસાદમાં કેવી રીતે એની ચર્ચા આપણે કરવાની છે. તો તમારી કાયમી જમાબંધી રહેતવારી અને મહાલવારી પદ્ધતિની હોમવર્કમાં લખવાનું રહેશે. તમે મને અત્યારે સાંભળો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઘેર રહો, સુરક્ષિત રહો, અસ્તુ.